ધોરણ 10ના ગુજરાત બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે અડાજણ ખાતે આવેલી એલપી સવાની સ્કૂલમાં ખુશીની લાગણી જોવા મળી હતી। નમસ્કાર દર્શક મિત્રો, સુરત શહેરમાં, સુરત જિલ્લામાં, સમગ્ર ગુજરાતમાં ગુજરાત બોર્ડના 10મા ધોરણનું પરિણામ કાલે રાત્રે 8 વાગે જાહેર કરવામાં આવ્યું હતું। આજે આપણે એલપી સવાની સ્કૂલ ખાતે ઊભા છે અને આપણી સાથે મોજૂદ છે જે A1 ગ્રેડના જે વિદ્યાર્થીઓ આપણી સાથે મોજૂદ છે અને પ્લસ આજ આપણી જે સ્કૂલની પ્રિન્સિપલ છે એમની સાથે વાત કરશું ને જાણીશું એમનો શું આજે। મેમ, તમારું નામ? મારું નામ પ્રતિમા સોની છે, અલ્પે સવાણી વિદ્યાભવન ગુજરાતી માધ્યમના આચાર્ય છું। મેમ, આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, શું રહ્યું એક્સપિરિયન્સ ને કેવા વિદ્યાર્થીઓ પોતાનું 100% આપ્યું છે કે નહીં? એક્સપિરિયન્સની વાત કરીએ તો કોવિડની પરિસ્થિતિના કારણે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ હતું એટલે ફિઝિકલ એજ્યુકેશન કરતાં થોડુંક ટફ પડ્યું અને નવા નવા પ્રયોગો પણ કરવા પડ્યા હતા, પણ કહેવાય છે કે આપણે મનમાં નક્કી કર્યું હોય તો દરેક જગ્યાએ આપણને સફળતા મળતી હોય છે, એટલે એ પ્રમાણેની આખું પ્લાન આઉટ કરી અને બાળકો સાથે આયોજનબદ્ધ રીતે કામ કરવામાં આવ્યું તો જેના કારણે અત્યારે અમે સફળતા પ્રાપ્ત કરી શક્યા છીએ। તમારા સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે અને A2 ગ્રેડ? A1 ગ્રેડની અંદર ગુજરાતી મીડિયમની અંદર 14 વિદ્યાર્થી આવેલા છે અને ઇંગ્લિશ મીડિયમની અંદર 29 સ્ટુડન્ટ્સ આવેલા છે, જ્યારે A2ની અંદર 80ની આજુબાજુ સ્ટુડન્ટ્સ બંને મીડિયમના થઈને એ લોકો એટલા સ્ટુડન્ટ્સ આવેલા છે। અત્યારે વિદ્યાર્થીઓને એવું હતું કે મારે ઓફલાઈન એક્ઝામ આપવી છે, જે એક્સપિરિયન્સ હતું એ શેર કરવું હતું એ લોકોને, પણ તેમ છતાં એ લોકો નર્વસ થયા, કેવી રીતે મોટિવેટ કરવામાં આવ્યા છે? ઓફલાઈન એક્ઝામ માટે વિદ્યાર્થીઓમાં જોવા જઈએ તો આમ કરીને મોટાભાગના જે હાયર સ્કોર અચીવ કરે છે તેવા વિદ્યાર્થીઓ તેના ઓફલાઈન એક્ઝામ માટે તે લોકો વધારે ઉત્સાહી હતા અને થોડોક ઉત્સાહ એ લોકોમાં જ ઓછો જોવા મળ્યો, પણ એ લોકોને અમારા ત્યાં જ્યારે આપણી શાળા થોડા વખત માટે ઓપન કરવામાં આવી હતી ત્યારે અમે એ લોકોની ઓફલાઈન એક્ઝામ પણ લીધી હતી અને ઓફલાઈન એક્ઝામની અંદર પણ વિદ્યાર્થીઓએ પોતાનો એ સ્કોર કર્યો હતો જે એ લોકો માટે મોટિવેશન હતું, પરંતુ જ્યારે ગવર્મેન્ટનું લાસ્ટ ડિસિઝન એવું આવ્યું કે માસ પ્રમોશન છે અને એક્ઝામ નહીં લેવાશે ત્યારે વિદ્યાર્થીઓને ડિમોટિવેશન તો મળ્યું, પરંતુ પોતાને એચિવ કરી શકે છે તેટલી ક્ષમતા એ લોકોએ એક વખત બતાવી હતી એટલે એના આધારે પરિસ્થિતિ અને દરેક વસ્તુને એ લોકોએ માન આપી અને પોતાનું જે રિઝલ્ટ છે તેને સ્વીકારી લીધું છે। જી, આપણી સાથે મોજૂદ છે જે A1 ગ્રેડમાં આવેલા વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરશું। જી, તમારું નામ? મારું નામ પટેલ મંથન ઘનશ્યામભાઈ છે। કેટલા પર્સન્ટેજ આવ્યા? મારા પર્સન્ટેજ 91 છે, A1 ગ્રેડ છે। કેવું રહ્યો અનુભવ આ કોરોનાની મહામારીની અંદર જ્યારે આવું પરિણામ જાહેર કરવામાં આવ્યું, શું અપેક્ષા રાખતા હતા અને અત્યારે શું છે? અમારા આખા વર્ષની મહેનત, સર ટીચર બધાની ફૂલ મહેનત હતી, બધાના ફૂલ ગાઈડન્સ હતા, જે રિઝલ્ટ આવ્યું એના કરતાં વધારે હું ઓફલાઈનમાં સ્કોર કરી શકતો મારા સર, તેથી એટલે ઓફલાઈનનું રિઝલ્ટ થોડું કચાસજનક છે। ઓકે, તો આ હતા વિદ્યાર્થી। જી, તમારું નામ? મારું નામ ઋત્વી હસમુખભાઈ પટેલ છે, હું એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલની સ્ટુડન્ટ છું। કેટલા પર્સન્ટેજ આવ્યા? મારા 98% છે। 98% આવ્યા છે, એક્સાઇટમેન્ટ હતી કે ઓફલાઈન એક્ઝામ આપવાની છે, પણ પરંતુ આવું જ્યારે ગાઈડલાઇન્સ આવે કે એક્ઝામ નથી ને માસ પ્રમોશન છે, શું હતું મનમાં? મનમાં એ જ હતું કે ઓફલાઈન લીધી હોત તો વધારે સારું હોત, પણ હવે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે થયું એ બરાબર છે। આગળની શું આશા રાખો છો, ક્રેડિટ કોને આપશો? ક્રેડિટ તો પૂરેપૂરી સ્કૂલને છે, એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલને, માવજી સર છે, પ્રિન્સિપલ સપના મેમ છે અને બધા ટીચર્સ, બધાએ ફૂલ સપોર્ટ કરેલો અમને અને આપણી સાથે એક અજીવ। જી મેમ, તમારું નામ? મારું નામ સપના પાનેરિયા છે, હું એલપી સવાણી રિવર્સ હાઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। તમે પ્રિન્સિપલ છો, ગયા વર્ષના પરિણામો જોઈને અત્યારના જે પરિણામો છે શું ડિફરન્સીસ લાગે છે કે ઓછો છે? પરિણામમાં વિદ્યાર્થી સાથે થોડો ઘણો અંશે અન્યાય થયો એવું લાગે છે, કારણ કે બધા માસ પ્રમોશનમાં પાસ થઈ ગયા છે, જેણે ખરેખર ખૂબ જ મહેનત કરી છે તેનું રિઝલ્ટ પર્સન્ટેજ વાઇઝ ઓછું લાગે છે। તો દર્શક મિત્રો, આપણે વાત કરી, પ્રિન્સિપલ છે, આચાર્ય છે, એલપી સવાની જે ખૂબ જ સરસ વિદ્યાર્થીઓ જે A1 અને A2 ગ્રેડમાં આવ્યા છે તે જણાવી રહ્યા છે કે ક્રેડિટ તો જાય છે સ્કૂલને જ, પણ તેમ છતાં ઓફલાઈન એક્ઝામ હોત તો વધારે સારું પરિણામ આવત। આ હતી આજની રિપોર્ટ, કેમેરામેન રાજેશ બખિયાની સાથે હું નિકિતા, AB ન્યૂઝ સુરત।